राज्य सरकार ना कार्य विषय गई वक्त चर्चा करी थी। राज्य अने केंद्र सरकार बने ने कई अलग अलग त्रण विभाग में वहचेला था, संघ यादी, राज्य यादी अने संयुक्त यादी। जे प्रमाणे एमने कार्यों विभाजन करेलु छे। हवे जे आपनो आगनो टॉपिक जे प्रमाणे आपणे वात करीए के सौ प्रथम आपणे जे सरकारना त्रण अंगो विषे अभ्यास करता था, अहींया आपणा आ पाठमां राज्य सरकार पाठनुं नाम छे, तो राज्य सरकार ना त्रण अंगों विषे आपणे अहींया पाठमां चर्चा करीए छीए। એમાં સૌ પ્રથમ આપણે ધારાસભા વિશે ચર્ચા કરી। ધારાસભા પછી કારોબારી અને ન્યાયતંત્ર, ત્રણ પ્રકારના જે અંગ છે એ સરકારના અંગ કહેવાય। ધારાસભામાં વિધાનસભા અને વિધાન પરિષદ, તો એમાં આપણા ગુજરાતમાં ફક્ત વિધાનસભા જ છે। તો વિધાનસભાનું કામ શું? કાયદા બનાવવાનું કામ છે। એવી રીતે કારોબારીનું કાર્ય જોયું આપણે કે કારોબારીમાં જે મુખ્યમંત્રી આવે એનો મંત્રીમંડળ આવે, તો એનું કામ શું હતું કે દેશમાં જે કાયદા બને, રાજ્યમાં જે કાયદાઓ બને એનું લોકો પાસે અમલ કરાવવો અને લોકોના પ્રશ્નોને સોલ્વ કરવા, પ્રજાલક્ષી કાર્ય કરવું અને લોકકલ્યાણના જ કાર્યો કરવા, એ બધું કારોબારીના હાથમાં આવે। હવે આ બધી બાબતો હોય એમાં કોઈ સજા કે દંડની કોઈ જોગવાઈ ક્યાંય છે નહીં, તો સજા અને દંડ કરવાનું કાર્યવાહી કોણ કરશે? ધારાસભા કાયદો બનાવશે, કારોબારી અમલ કરાવશે, તો ન્યાયતંત્ર સજા અને દંડ કરવાનું કામ કરશે, ન્યાયતંત્ર। તો આપણે હવે જે આપણો મુદ્દો આવશે એ છે ભારત રાજ્યનું ન્યાયતંત્ર। હવે જે આપણા રાજ્યનું ન્યાયતંત્ર છે એટલે કે રાજ્યની સૌથી મોટા મોટી અદાલત હોય તો એ છે વડી અદાલત। ગુજરાતમાં વડી અદાલતની સ્થાપના 1 મે 1960 માં અમદાવાદ ખાતે થઈ હતી। ગુજરાતની વડી અદાલત અમદાવાદમાં છે એટલે ખ્યાલ આવ્યો કે આ અમદાવાદમાં આવેલી છે। વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની સલાહ મુજબ કરે છે। તેના ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે। હવે જે ન્યાયતંત્ર છે આપણા રાજ્યમાં આવેલું, આ ન્યાયતંત્ર એટલે કે રાજ્યની સૌથી મોટી અદાલત વડી અદાલત છે તે અમદાવાદમાં આવેલી છે। તમારા પાઠ્યપુસ્તકમાં એનું ચિત્ર આપેલું છે, ગુજરાતની વડી અદાલત જે ગાંધીનગર હાઈવે ઉપર આવેલી છે, તેનું કાર્યક્ષેત્ર પણ ઘણું બધું છે, તો એના કાર્યો વિશે પણ આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે। એના કાર્યો વિશે આપણે જોઈએ, એના કાર્યો લખી દઈશ અને પછી આપણે એની સમજણ મેળવશું। તો કે નાગરિકોના હકોનું રક્ષણ અને જતન કરવું,
નાગરિકોને જે હક મળે છે અને એને રક્ષણ કરવાની જવાબદારી અદાલતની છે. નાગરિકની અપીલોનો નિકાલ કરવો. દિવાળીને પગલે દાવાના ચુકાદા સામે અપીલો સાંભળવી. કાયદા અને વ્યવસ્થાનું રક્ષણ કરવું. કાયદો અને એની વ્યવસ્થા જાળવવી. જે જીવી અદાલત તરીકેની ફરજ જાહેરની અંગેનો નિકાલ કરે છે. આવી રીતે જાહેર હિતમાં જે અરજીઓ મળતી હોય એટલે કે નાગરિકોના હકોનું રક્ષણ કરે, નાગરિકોની અપીલો સાંભળે, જે કંઈ અરજી હોય, કેસ જે કંઈ હોય, દિવાળી ફોજદારી કેસોની અપીલ કરે. હમણાં જ આપણે દિવાળી દાવાઓ અને કેસ ફોજદારી કેસો વિશે સાંભળ્યું, તો તાલુકા જિલ્લામાં ન્યાય ન મળે તો વડી અદાલતમાં આપણે અપીલ કરી શકીએ. કાયદો અને વ્યવસ્થાનું જતન કરે, જે બંધારણ પ્રમાણે જે કાયદા બનાવ્યા છે એ કાયદાનું રક્ષણ કરે અને એ પ્રમાણે વ્યવસ્થા જાળવે. નજરી અદાલત તરીકેનું કામ કરે, એટલે કે વડી અદાલતમાં જે કેસ ચાલે એનું ટાઈપિંગ થાય અને પુસ્તક બને, એ પુસ્તકની સાચવણી નજરી અદાલત તરીકે કરે છે. જાહેરની અરજીનો નિકાલ કરે. સામાન્ય કોઈ વ્યક્તિ સામાન્ય ટપાલ દ્વારા એમના વિસ્તારમાં કોઈ પ્રોસેસ કરવા માંગે તો સીધી વડી અદાલતના બંધારણ પ્રમાણે એ અરજી કરી શકે. એટલે કે ગામડામાં જે મધ્યાહન ભોજન ચાલે છે એ તમારા મારા જેવા કોઈ નાગરિકે જાહેર હિતમાં અરજી એટલે કે ટપાલથી કરી દીધી, સામાન્ય 50 પૈસાનો ટપાલ પોસ્ટ આવે એમાં અરજી કરીને પણ આપણે વડી અદાલતને માહિતી મોકલી શકીએ. તો આવી રીતે એના કાર્યો હોય છે. આ બધું આપણે ડિટેલમાં સમજશું, પહેલા આગળ લખી લઈએ કે આરોપીનો અર્થ. હવે આટલું જાણવા અહીંયા આપેલું છે તો એની આપણે ચર્ચા કરીએ કે વડી અદાલતના ન્યાયાધીશો રાજ્યપાલ સમક્ષ પોતાના કાર્ય માટે પ્રતિજ્ઞા લે છે. વડી અદાલતના જે ન્યાયાધીશની નિમણૂક થાય એને જે તે રાજ્યના રાજ્યપાલ સામે પ્રતિજ્ઞા લેવાની હોય છે. વડી અદાલતમાં સામાન્ય રીતે વકીલો જ દલીલો કરે છે, જરૂર જણાય તો જ આરોપી ફરિયાદીને બોલાવવામાં આવે છે. આપણે તાલુકા જિલ્લામાં જે પ્રમાણે અદાલતમાં કાર્યવાહી થાય એમાં સામસામે ગુનેગારના ફરિયાદી ઊભા હોય છે, તો એ પ્રમાણે વડી અદાલત કે સર્વોચ્ચ અદાલતમાં નથી હોતું, ત્યાં ફક્ત વકીલો જ દલીલ કરે અને જરૂર જણાય તો જ ફરિયાદી અને ગુનેગારને બોલાવવામાં આવે. દરેક જિલ્લામાં ફોજદારી અદાલત હોય જેમાં ચોરી લૂંટફાટ મારામારી ખૂન શારીરિક ઈજા કે ઝઘડાનો વિવાદ ફોજદારી કહેવાય, જે આપણે તમને સમજણ આપી. જમીન મકાન કે સંપત્તિનો વિવાદ દિવાની કહેવાય, એ પણ તમને ખ્યાલ છે. પોલીસને ગુનાની પ્રથમ જાણ થાય ત્યારે પોલીસ સ્ટેશનમાં જે નોંધ થાય એને FIR કહેવાય, એટલે કે સૌ પ્રથમ જે નજર સામક્ષ જે કંઈ ઘટના બની એ પ્રમાણે નોંધી સાક્ષીને ધ્યાનમાં રાખીને નોંધે એને FIR કહેવાય. જેને ટૂંકમાં કહે છે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ, પહેલી નજરથી જે કંઈ જોયું છે એની નોંધ કરવામાં આવે આજુબાજુના લોકોને પૂછીને. અદાલતોના ભારણને ઘટાડવા રાજ્યમાં લોક અદાલતોનું કાર્ય. આ સિવાય ઘણી અદાલત લોક અદાલત તરીકે એક અદાલત છે જેમાં મફત કોઈ પણ જાતના પૈસાનો ખર્ચો થતો નથી, એમાં એ ઝડપી ન્યાય મળે છે અને બિન ખર્ચા છે એ ખર્ચો થતો નથી. હવે જોઈએ આરોગ્યનો અર્થ.
आरोग्य ने स्वास्थ्य ने तंदुरस्ती पण कहे छे। आरोग्य ने स्वास्थ्य ने तंदुरस्ती पण कहे छे। आरोग्य એટલે શારીરિક માનસિક સામાજિક અને આધ્યાત્મિક સુખાકારીની સંપૂર્ણ વ્યવસ્થા। આરોગ્ય એટલે શારીરિક માનસિક સામાજિક सुखाकारी संपूर्ण आरोग्य એટલે ફક્ત રોગોની ગેરહાજરી એ શારીરિક દુર્બળતા નહીં। આરોગ્ય શારીરિક સેન કુશળતાની સિદ્ધિ છે। વ્યક્તિનું કૌટુંબિક અને સામાજિક જીવન ઉત્તમ બને તે માટે સૌથી પહેલા તેનું સ્વાસ્થ્ય સારું રહે તે મહત્વનું છે। उत्तम बने ते माटे सबकी पहला तेनु स्वास्थ्य सारू होवू जोईए। તંદુરસ્ત માનવ સંસાધનથી સર્વાંગી વિકાસ શક્ય બને છે। તો આ પ્રમાણે અહીંયા આપણી માહિતી હતી। હવે જે અહીંયા બોર્ડ ઉપર જે મુદ્દાઓ લખ્યા છે એની આપણે વિગતવાર અને વિસ્તૃત વધારે પ્રમાણમાં એની માહિતી તમને આપવામાં આવશે, જેથી કરીને સચોટ માર્ગદર્શન મળી રહે। પાઠ્ય પુસ્તકનો ઉપયોગ કરીને એમાંથી તમને જે સારા એવા મુદ્દા છે બોર્ડમાં લખ્યા છે, જેના કારણે તમને અહીંયા બોર્ડમાં લખેલું લખાણ પણ તમે નોટબુકમાં લખી શકો છો, અથવા બોર્ડમાં જે ટૂંકમાં માહિતી છે એ તમે વ્યવસ્થિત સમજી શકો એવી રીતે લખવામાં આવી છે। તો સૌ પ્રથમ આપણે જોઈએ રાજ્યનું ન્યાય તંત્ર। તો દરેક રાજ્યને વડી અદાલત હોય છે, જેમ આપણા દેશમાં હાલના સમયમાં અત્યારના સમયમાં જોઈએ તો 28 રાજ્યો છે। પહેલા 29 રાજ્યો હતા જેમાં જમ્મુ કાશ્મીરનો સમાવેશ થતો,
હવે જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યા પછી એ રાજ્યનો દરજ્જો નથી રહ્યો એટલે 29 માંથી 28 રાજ્યો થઈ ગયા છે હવે આપણા દેશમાં 28 રાજ્યો છે પણ 28 રાજ્યોમાં વડી અદાલતો હોતી નથી અમુક રાજ્ય એવા છે જે નાના છે તો એ નાના રાજ્યો હોય એને ભેગા કરીને કોઈ એક રાજ્યમાં વડી અદાલત રાખવામાં આવે છે એટલે કે 2-3 રાજ્યો વચ્ચે એક અદાલત વડી અદાલત હોય છે એટલે હાલના સમયમાં 24 ની આજુબાજુ કે 25 વધારે વધારે અદાલતો છે વડી અદાલતો પૂરેપૂરી 28 વડી અદાલતો નથી તો અહીંયા દરેક રાજ્યમાં વડી અદાલતો હોય છે એનું મુખ્ય કારણ એ રાજ્યનો કાર્યભાર એક એ રાજ્યમાં જોવા મળતા કેસો એ ઝડપથી સોલ્વ થાય એટલા માટે દરેક રાજ્યમાં વડી અદાલત રાખવામાં આવે છે અને એ રાજ્યની સૌથી મોટામાં મોટી અદાલત હોય છે તો હવે આપણે ચર્ચા કરવાની ફક્ત આપણા ગુજરાત રાજ્ય તો રાજ્યનું ન્યાયતંત્ર એટલે કે ગુજરાતનું ન્યાયતંત્ર આપણે ફક્ત ગુજરાતના ન્યાયતંત્ર વિશે ચર્ચા કરવાની છે તો વડી અદાલતની સ્થાપના 1 મે 1960માં અમદાવાદ ખાતે થઈ હતી વડી અદાલતની સ્થાપના બંધારણ બન્યા પછી ના ઘણા વર્ષો પછી એની સ્થાપના થઈ આપણું બંધારણ અમલમાં આવ્યું હતું 1950માં અને અહીંયા સ્થાપના થઈ છે 1960માં વે 26 જાન્યુઆરી 1950માં આપણા દેશમાં બંધારણ અમલમાં આવ્યું એ પ્રમાણે સરકારોની વ્યવસ્થા થઈ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર રાષ્ટ્રપતિ રાજ્યપાલ સંસદ વિધાનસભા આ બધી પ્રક્રિયા બંધારણ પ્રમાણે શરૂઆત થઈ તો એ બંધારણને અનુસાર ધીમે ધીમે આ અદાલતોની પણ સ્થાપના કરવામાં આવી જેમાં આપણા ગુજરાતની અદાલત બની 1 મે 1960માં તો પહેલા અદાલત આપણા રાજ્યમાં નહોતી આપણે મહારાષ્ટ્ર રાજ્યને મુંબઈમાં સમાવેશ કરેલો હતો એટલે ત્યાં અદાલત હતી એ અદાલત પ્રમાણે આપણું કાર્યવાહી થતી હવે જે અમદાવાદમાં ભારતના દેશના આપણા રાજ્યના જે અમદાવાદ શહેરમાં આ વડી અદાલત આવેલી છે એ ગાંધીનગર જતા રસ્તામાં તમને જોવા મળે તમારા પુસ્તકમાં પણ એનું ચિત્ર સરસ મજાનું આપેલું છે એમાં પણ તમે વડી અદાલત જોઈ શકશો તેના ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે દરેક રાજ્યમાં જે વડી અદાલતો હોય છે એ દરેક વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક તે આપણા દેશના રાષ્ટ્રપતિ કરે છે તો કેવા વ્યક્તિઓની નિમણૂક કરે ભારતનો નાગરિક હોય જેને 10 વર્ષથી વધારે વકીલાતનો અનુભવ હોય કે વકીલાતનો કે જજ તરીકેનો 5 વર્ષનો અનુભવ હોય એ અસ્થિર મગજનો ના હોય કોઈ કૌભાંડમાં ભ્રષ્ટાચારમાં કોઈ ગુનામાં ફસાયેલ ના હોય એવા કોઈ વ્યક્તિનો 35 વર્ષથી વધારે ઉંમરનો વારો હોય એની જ નિમણૂક આ ન્યાયાધીશ તરીકે કરવામાં આવે છે અને સમાજમાં લોકોમાં એ માન પામેલો હોય પ્રખ્યાત પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હોય એવા વ્યક્તિની નિમણૂક ન્યાયાધીશ તરીકે થાય છે જેથી કરીને કોઈનો પણ ડર રાખ્યા વગર એ સારું એવું ન્યાય આપી શકે અને પ્રજાનું રક્ષણ કરી શકે એ જોવાનું કામ આ વડી અદાલતના ન્યાયાધીશોનું હોય છે સરકાર ઉપર ધ્યાન રાખે છે વડી અદાલત રાખી શકે બંધારણ પ્રમાણે દરેક સંચાલન કરવામાં આવે છે હવે વડી અદાલતનું કાર્ય આવી વિવિધ પ્રકારનું ઘણું બધું છે હવે રાષ્ટ્રપતિ સીધે સીધી નિમણૂક કરે છે ન્યાયાધીશોને પણ કોની સલાહથી તો એ વડાપ્રધાનની સલાહ લે છે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની સલાહ લે છે સર્વોચ્ચ અદાલતનો જે ન્યાયાધીશ હોય મુખ્ય ન્યાયાધીશ એની સલાહ લઈને અને દરેક જે રાજ્યમાં ન્યાયાધીશની નિમણૂક કરવાની હોય એ રાજ્યના રાજ્યપાલની પણ સલાહ લેશે અને પછી એ ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવશે એના કાર્યો વિશે આપણે જોઈએ તો કે નાગરિકોના હકો અને રક્ષણનું જતન કરે છે એક રક્ષક છે વાલી છે નાગરિકોનો નાગરિકોને જે મળતા હક છે એને પૂરેપૂરા મળતા ન હોય તો એનું રક્ષણ કરવાની જવાબદારી અદાલતની છે કોઈ સત્તા ઉપર બેઠેલ અધિકારી હોય કોઈ સત્તા ઉપર બેઠેલ મુખ્યમંત્રી હોય કે તેનું પ્રધાનમંડળ કોઈ સામાન્ય મંત્રી હોય તો એ મંત્રી પોતાના સત્તાનો દુરુપયોગ ન કરે કોઈ નાગરિકને હેરાન ન કરે એના જે મૂળભૂત હકો કોઈ છીનવી ના લે એનું ધ્યાન આ બંધારણ અનુસાર વડી અદાલત રાખશે એટલે નાગરિકોનો રક્ષક અને વાલી તરીકેનું કામ કરે છે
નાગરિકની અપીલોનો નિકાલ કરે છે. હવે સામાન્ય ઘણી બધી વસ્તી હોય અને લોકો એકબીજાને નજીક રહેતા હોય, મજૂરી કામ કરતા હોય, રોજગારી કરતા હોય, વહીવટ કરતા હોય, વાહનો ચલાવતા હોય, તો એ કોઈ નાની મોટી બાબતમાં એમને કોઈની સાથે તકરાર થાય છે. કોઈ વ્યક્તિને વ્યક્તિ સાથે તકરાર થાય, કોઈ સમયે કોઈ સરકાર સાથે તકરાર થાય, કોઈ મંત્રી સાથે તકરાર થાય, તો આવા સામાન્ય ઝઘડા અને કેસ જે બંધારણ અનુસારના હોય છે એને અપીલો કહેવાય. એની અરજીનો નિકાલ કરે છે. એ અરજી વડી અદાલતમાં આવે એટલે અપીલ થાય, તો એનો નિકાલ કરવાનું કામ વડી અદાલત કરે છે. દીવાની ફોજદારી કેસોની અપીલો સાંભળશે. હવે દરેક તાલુકામાં દીવાની અદાલતો છે તો આપણને આપણા તાલુકામાં જ ન્યાય મળી જાય છે. દરેક જિલ્લામાં ફોજદારી અદાલતો છે તો જિલ્લામાં જ આપણને ન્યાય મળે છે. પણ અમુક સમય એવું થાય છે કે દીવાની અને ફોજદારી અદાલતમાં ન્યાય નથી મળતો, તો એના માટે આપણે ઉપલી અદાલતમાં જવું પડે છે ન્યાય મેળવવા. તો એ વડી અદાલત છે, દરેક રાજ્યની વડી અદાલત. હવે વડી અદાલતના ન્યાય ન મળે તો સર્વોચ્ચ અદાલત સુધી પણ આપણે જઈ શકીએ. તો સર્વોચ્ચ અદાલતનું જે ન્યાય આવે એ માન્ય રાખવો પડે છે, કારણ કે એના પછી બીજી કોઈ એવી અદાલત નથી જ્યાં આપણે ન્યાય માંગવા જઈ શકીએ. પણ આ સરળ ન્યાયતંત્ર છે. પણ આપણા રાજ્યની અહીંયા વાત કરીએ તો આપણી વડી અદાલત સુધી આપણે ન્યાય મેળવવા જઈ શકીએ. એટલે ફોજદારી અને દીવાના જે કેસો છે એની અરજી થાય છે, એટલે કે અપીલ થાય, તો એની અપીલો વડી અદાલત સાંભળશે અને યોગ્ય ન્યાય આપશે. કાયદા અને વ્યવસ્થાનું રક્ષણ કરશે. બંધારણ અનુસાર જે કલમ પ્રમાણે જે કાયદાઓ બનાવ્યા છે, જે વિસ્તારને જે લગતા નાગરિકોના કે અધિકારીઓના મંત્રીઓ જે કંઈ છે એ આખા દેશને ધ્યાનમાં રાખીને, આખા રાજ્યને ધ્યાનમાં રાખીને કાયદાઓ બનાવવામાં આવે છે. એ કાયદા પ્રમાણે આ રાજ્યમાં વ્યવસ્થા છે. અને કાયદા અને વ્યવસ્થા બે જાળવે છે મુખ્યમંત્રી, એનું પ્રધાનમંડળ. એ વ્યવસ્થિત એનું પાલન કરે છે કે નથી કરતા એ ધ્યાન રાખવાનું કામ, એનું રક્ષણ કરવાનું કામ વડી અદાલત છે. એ નજીરી અદાલત તરીકેની ફરજો બજાવે છે. નજીરી અદાલત એટલે કોઈ અદાલત નથી, પણ એમાં જે વડી અદાલતના ન્યાયાધીશ તરીકે કોર્ટમાં જે કેસ ચાલતો હોય અને એમાં ઘણા સમય પછી એનું નિરાકરણ આવે તો એનું એક પુસ્તક બનાવે છે. તો એ પુસ્તક છે એ સંદર્ભ પુસ્તક કહેવાય, કે એને ધ્યાનમાં રાખીને નીચલી અદાલતના ન્યાયાધીશો ઉપયોગ કરતા હોય છે. તો એ પુસ તકો બનાવ્યા પછી એની સાચવણી કરવાનું કામ આ નજીરી અદાલત તરીકે વડી અદાલત પણ કરે છે. જાહેરાતની અરજીનો નિકાલ પણ લાવે છે. સામાન્ય સંજોગોમાં તમારા આજુબાજુમાં કોઈ વ્યક્તિ એવા છે, મજૂર વર્ગના, ગરીબ વર્ગના, જેમને કોઈ પણ પ્રકારના નાગરિકના હક મળતા નથી, એમને ભણવાનો કે વિવિધ પ્રકારનો કોઈ સમય કોઈ હક આપતો નથી, છીનવી લેવામાં આવે, તો એવા વ્યક્તિ વિરુદ્ધ જે લોકોને ન્યાય મળે એના માટે તમે જાહેર હિતમાં પણ અરજી કરી શકો. કોઈ મોટા વકીલ કે એવા કોઈ વ્યક્તિને રોકવાની જરૂર નથી જેમાં લાખો રૂપિયાનો ખર્ચો થાય. તો આવી રીતે એક સામાન્ય પોસ્ટકાર્ડ દ્વારા તમે આવા વ્યક્તિને ન્યાય મળે એના માટેની જાહેર રીતની અરજી કરી શકો. તમારા ગામમાં પ્રાથમિક શાળાઓ છે, એ પ્રાથમિક શાળામાં બપોરમાં મધ્યાહન ભોજન આપવામાં આવે છે. તો મધ્યાહન ભોજનની વ્યવસ્થા કોઈ મોટા અમીર વર્ગના લોકોએ નથી કરી, કે કોઈ એવા મંત્રીમંડળના કોઈ મુખ્યમંત્રી પણ નથી કરી. તમારા અને મારા જેવા એક સામાન્ય નાગરિક ગામડામાં રહેતો એને આ વસ્તુનું ધ્યાન આવ્યું કે પ્રાથમિક શાળામાં ગામડામાં ભણતા લોકોના મા બાપ આખો દિવસ મજૂરી કરે છે, તો એ બાળક ભૂખ્યું રહે છે, ભણવામાં ધ્યાન આપી શકતું નથી, એવી જાહેર રીતના પોસ્ટકાર્ડમાં, સામાન્ય પોસ્ટકાર્ડમાં અરજી કરી હતી. એને જાહેર રીતની અરજી કહેવાય અને એનો નિકાલ લાગ્યો. એનો નિકાલ આપ્યો સર્વોચ્ચ અદાલત, વડી અદાલતે, કે આ યોજના પ્રમાણે દરેક ગામમાં પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન ખાવાનું બાળકને મળવું જોઈએ, જેથી ભણવામાં ધ્યાન આપી શકે અને સારો એવો પોતાનું ભવિષ્ય બનાવી શકે. તો આ તાકાત છે જાહેર રીતની અરજીની. અને એ પણ ખ્યાલ આવે કે અદાલતો જીવે છે, અદાલતમાં ન્યાય એટલું જીવિત છે, જે ન્યાય એક ઉત્તમ ઉદાહરણ છે. હવે જોઈએ આપણે આરોગ્યની વાત. તો હવે આપણે ઘણી બધી વાતો કરી ધારાસભાની, કારોબારીની અને ન્યાયતંત્રની, જે આપણા રાજ્યમાં જોવા મળે છે. આ ત્રણ પણ ધારાસભા કાયદા બનાવશે, મુખ્યમંત્રી મંત્રીમંડળ અમલ કરાવશે, ન્યાયતંત્રમાં વડી અદાલત, જિલ્લા અદાલત કે તાલુકા અદાલત ન્યાય આપવાનું, સજા કરવાનું, દંડ કરવાનું કામ કરશે. તો આ પ્રકારની વ્યવસ્થા આપણે સાંભળી છે. હવે જોઈએ આરોગ્ય. તો કે આરોગ્ય વ્યવસ્થા પણ રાજ્યમાં હોય છે, એવી વિવિધ પ્રકારની ઘણું બધું કાર્ય છે. પણ અહીંયા આપણો જે મુદ્દો છે આરોગ્યનો અર્થ, આરોગ્યનો અર્થ શું થાય,
तो के आरोग्य ने स्वास्थ्य के तंदुरुस्ती पण कहे छे। आपणो आरोग्य એટલે કે આરોગ્ય સારું હોય એને શું કહેવાય કે આ વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું તંદુરસ્ત વ્યક્તિ છે એ આરોગ્યનો પહેલો અર્થ થાય। શારીરિક માનસિક અને સામાજિક તમારું શરીર સ્વસ્થ છે સામાજિક રીતે સમાજમાં માન પામેલા માનસિક રીતે મગજથી અસ્થિર નથી આધ્યાત્મિક શારીરિક ભાષાઓ કે વિવિધ પ્રકારનું જ્ઞાન ધરાવો છો અને સુખાકારીની સંપૂર્ણ વ્યવસ્થા એટલે કે સુખ સમૃદ્ધિ અને સામાન્ય નાગરિકની જેમ રહો છો એવી વ્યવસ્થાને આરોગ્ય કહેવાય છે। આરોગ્ય શારીરિક છે કુશળતાની સિદ્ધિ છે। ખાસ કરીને આપણે જોઈએ છીએ કે જ્યારે શરીર છે એ સ્વસ્થ દેખાય એટલે સામાન્ય ભાષામાં એ વ્યક્તિ તંદુરસ્ત છે એવું કહેવામાં આવે છે। એની અંદરની જે બીમારી જોવામાં નથી આવતી। આપણે સામાન્ય કોઈ વ્યક્તિને જોઈએ છીએ હુષ્ટપુષ્ટ હોય શારીરિક બાબત મજબૂત હોય હળતો પડતો હોય તો એને આરોગ્ય બાબતમાં આપણે કહીએ કે તંદુરસ્ત વ્યક્તિ છે તે શારીરિક રીતે આરોગ્ય એનું સારું છે પણ એને અમુક શરીરમાં અમુક રોગ પણ હોય છે જે આની માહિતી આપણને નથી હોતી। એટલે આરોગ્યનો સામાન્ય ભાષામાં શારીરિક રીતે સેમ કુશળ હોય એ પ્રકારની સિદ્ધિને આપણે આરોગ્ય કહીએ છીએ। વ્યક્તિનું કુટુંબ સામાજિક જીવન ઉત્તમ બને તે માટે સૌથી પહેલા તેનું સ્વાસ્થ્ય સારું રહે તે મહત્વનું છે। દરેક ગામડાની વાત છે કે દરેક કુટુંબની વાત છે દરેક કુટુંબમાં તમે કોઈ વ્યક્તિ રહેતા હોય છે ઘણા બધા વ્યક્તિઓ રહેતા હોય ઘણા બધા સમૂહ કુટુંબમાં રહેતા હોય છે અમુક છૂટા છવાયા પણ રહેતા હોય છે પણ ઘરમાં ચાર થી પાંચ જણા તો ભેગા રહેતા જ હોય છે। એમાં જે કમાનાર વ્યક્તિ છે એનું જો સ્વાસ્થ્ય સારું હોય એટલે કે વ્યક્તિનું કુટુંબ અથવા એનું સામાજિક જીવન ઉત્તમ બને તે માટે દરેક વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે એ જરૂરી છે તો જ એનો વિકાસ થાય ઘરના સભ્યો તંદુરસ્ત અને સુખીથી રહી શકે। તમારું કોઈ વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું ના હોય નબળો હોય બીમાર રહેતો હોય તો આખા ઘરેના પરિવાર તમારી આજુબાજુમાં ફરતા હશે તમને વાતો કરાવશે વિવિધ પ્રકારનું તમારી સાથે હરખડ કરશે પણ એ અંદરથી ખુશ નથી હોતા સુખી નથી હોતા એ દુઃખી હોય છે કારણ કે કોઈ બીમારીના કારણે મારા કોઈ ઘરના એક સભ્યને નુકસાન રહ્યું છે। એટલે તમારું સ્વાસ્થ્ય સારું હોય તો આખા ઘર પરિવારનું સ્વાસ્થ્ય સારું રહે છે દરેક વ્યક્તિ સુખી રહે છે તે મહત્વનું છે। તંદુરસ્ત માનવ સંસાધનથી રાષ્ટ્રનો સર્વાંગી વિકાસ શક્ય બને છે। તંદુરસ્ત તમારું શરીર હોય એવી રીતે આખા રાજ્યમાં જો તંદુરસ્તી અને આરોગ્ય જળવાઈ રહે એવી રીતે આખા રાષ્ટ્રમાં દેશમાં પણ જો તંદુરસ્તી અને આરોગ્ય જળવાઈ રહે કોઈ ગંભીર બીમારીઓ ન થતી હોય વિવિધ પ્રકારના વાયરસ ન ફેલાતા હોય તો એના કારણે દેશ પ્રગતિ કરે છે। તમે હાલની પોઝિશનમાં જો દેશની પ્રગતિ અટકી ગઈ એનું મુખ્ય કારણ શું આરોગ્ય તો કે મહામારી જેવો મોટો રોગ કોરોનાનો જે આખા સમગ્ર દેશમાં ફેલાઈ ગયો છે જે નીકળવાનું નામ લેતો નથી પણ ઘણી સરકારે પ્રયત્નો કર્યા ઘણા કરોડો રૂપિયા સરકારે વાપર્યા ઘણા આપણે પણ સહન કર્યું ઘણા લોકડાઉનમાં આપણે ઘણી બધી પરિસ્થિતિનો સામનો કર્યો છતાં પણ દેશનો વિકાસ અહીંયા અટક્યો છે। એટલે કે આરોગ્ય બાબતમાં તંદુરસ્તી બાબતમાં જો દેશના નાગરિકો નહીં હોય તો દેશનો વિકાસ થઈ શકતો નથી। જે હાલના સમયની પોઝિશનને ધ્યાનમાં રાખીને પણ આરોગ્યને આપણે સમજી શકીએ છીએ કે કેટલી ગંભીર પરિસ્થિતિમાંથી આપણે બહાર નીકળીએ છીએ।